ગુડ મોર્નિંગ દોસ્તો, ઘણા બધા લેક્ચર્સ પછી પાછા મળ્યા છે. ગઈકાલની રજા પછી સંબંધ અને વિધેય પ્રેક્ટિસ કરી હશે અને થોડોક આઈડિયા આવી ગયો હશે કે ખરેખર હું જે કહું છું એવું થાય છે કે નહીં. સંબંધ અને વિધેયમાં સંબંધ નામનું જે ટોપિક છે એવો જ વિધેયનો પણ છે. એવું નહીં માનતા કે સંબંધનું કામ પૂરું થઈ ગયું એટલે વિધેયમાં બહુ વાંધો નહીં આવે. વિધેય સંબંધના પપ્પા છે ભાઈ, ચેપ્ટર જ આપણું એવું છે, ધ્યાન રાખજો દોસ્તો. એટલે સંબંધ આવડે તો એવું માનવાનું કે વિધેય માટેનો પાયો તૈયાર થઈ ગયો. પણ જે પ્રશ્નો સંબંધમાં છે એ જ પ્રશ્નો વિધેયમાં તો આવશે જ, એટલે વિધેય સોલ્વ કરશો તો વાંધો નહીં આવે. બરાબર, લગભગ ગઈકાલે છેલ્લા લેક્ચરમાં આપણે 10મા દાખલા સુધી સોલ્વ કરી દીધું અને કોઈનો ફોન કે મેસેજ આવ્યો નથી, એટલે માની લઉં છું કે લગભગ કોઈને પ્રશ્ન નથી. પ્રેક્ટિસથી બધાને તૈયાર થઈ ગઈ છે, કોઈ મુશ્કેલી નથી. અને હોપ કે આ બધા ચેપ્ટરોમાં કોઈ મુશ્કેલી ના આવે અને એનું સીધે સીધું એડવાન્ટેજ આપણને બોર્ડ એક્ઝામમાં મળે. બરાબર, સમયને બગાડતા આપણે સીધા જ 11મા દાખલાથી સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 11 એક્સરસાઇઝ છે આપણી 1.1, એનો 11મો દાખલો. એક્સરસાઇઝ 1.1 નો 11મો દાખલો. So that the relation R is in the set A of points in the plane. ગણ A, A કોઈ સમતલના બધા બિંદુઓનો ગણ છે. Given by R is equal to the relation is given by set of XY or set of PQ બિંદુઓનો ગણ છે. એટલે એ કેપિટલ લેટર્સ લીધા છે, P અને Q બિંદુઓ છે. Set of PQ such that distance of point P from the origin is same as the distance of the point Q from the origin. P અને Q ના ઉગમ બિંદુથી અંતરો સમાન છે. P અને Q ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓ છે. Such that P અને Q ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓ છે. આ આપણને સંબંધ આપ્યો છે, P અને Q બિંદુઓ ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા છે. ઇઝ એન ઇક્વિવેલન્સ રિલેશન, એવું આપણે બતાવવું છે કે તે સામ્ય સંબંધ છે. ફર્ધર વધુમાં બતાવો કે ઓલ ધ પોઈન્ટ્સ રિલેટેડ ટુ પોઈન્ટ P, ઉગમ બિંદુ સિવાયના બિંદુ P માટે સર્કલ પાસિંગ થ્રુ P વિથ ઓરિજિન એઝ સેન્ટર. ઉગમ બિંદુ સિવાયના બિંદુઓ માટે બિંદુ P એ ઉગમ બિંદુમાંથી P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે એમ પણ બતાવું છે. તો ચલો પહેલા તો આ ઇક્વિવેલન્સ રિલેશન એટલે સામ્ય સંબંધ છે એવું બતાવું છે. સામ્ય સંબંધ માટે આપણી પાસે 3 સંબંધો ચકાસવાના છે. સ્વવાચક, સંમિત, પરંપરિક. સ્વવાચક એટલે પોતાની સાથેનો સંબંધ, સંમિત એટલે ક્રમ બદલવાનો, પરંપરિક એટલે ચેન બનાવવાની. આપણો નિયમ તો અહીંયા છે જ ભાઈ, એકની હા તો બધાની હા, સોરી બધાની હા તો જ બધાની હા, એકની ના તો બધાની ના, એ નિયમ પણ અહીંયા ધ્યાન રાખજો. હંમેશા એવો આગ્રહ રાખવાનો કે વિધાન ખોટું પડે, કોઈ ના પાડે, અને જો તમને એવો એક પણ ઘટક નહીં મળે તો ઓટોમેટિક સાબિત થઈ જશે કે એ સંબંધ જળવાય છે. આ જ સંબંધને હું બીજી રીતે પણ લખી શકું, આમ સેટ ઓફ પી ક્યુ such that OP, mod OP, why mod OP? તો O થી P નું અંતર એ હંમેશા ધન હોય, is equal to mod OQ. એ લેવા માટે આપણે આમ લખીએ છીએ, mod OP is equal to mod OQ. આ ઉપરની વસ્તુને સમીકરણ સ્વરૂપે તમે આમ લખી શકો, mod OP એટલે O અને P વચ્ચેનું અંતર એમ કહી શકાય. જો કે મોડ ના લો તો પણ ચાલે, કારણ કે અંતર હંમેશા ધન હોય એટલે તમે અહીંયા મોડ કન્સિડર નહીં કરો ને તો પણ ચાલશે. OP is OQ, મતલબ O થી P નું અંતર બરાબર O થી Q નું અંતર. હવે આપણે
અહીંયા પી પી બિલોંગ્સ ટુ આર લાવવું છે, પી પી બિલોંગ્સ ટુ આર લાવવા માટે બંને જગ્યાએ પી લાવવું પડે, એટલે કે ઓપી બરાબર ઓપી સાબિત કરવું પડે, અને એ તો ઓબવિયસ રિઝલ્ટ છે, સ્વયંસ્પષ્ટ રિઝલ્ટ છે, પ્રત્યેક પી માટે ઓપી ઇઝ ઓપી, ઉગમ બિંદુથી પી નું અંતર એટલે જ ઉગમ બિંદુથી પી નું અંતર, સો ઓપી ઇઝ ઓપી, ધેટ ઇમ્પ્લાઇઝ PP belongs to R અને માટે R સ્વવાચક છે. આ લખવું મહત્વનું છે, સ્વવાચક તો છે પણ શબ્દો પકડાવા જોઈએ, કેવી રીતે સ્ટાર્ટ કરવું એ ખબર પડવી જોઈએ. ચલો OP is OP therefore R સ્વવાચક છે. હવે સમિત માટે ક્રમ બદલવાનો છે, કે PQR માં છે તો QPR માં લાવવાનું, એટલે PQR માં છે આપણે લઈ લઈશું, આપણે પ્રત્યેક PQ માટે ધારો કે PQ is member of R, ભાઈ PQ નામની ક્રમયુક્ત જોડ R માં છે તો એનું અર્થઘટન એવું થાય OP is OQ, આનું અર્થઘટન એવું થાય કે O થી P નું અંતર બરાબર જ O થી Q નું અંતર છે, આપણને તો માત્ર ક્રમ બદલવામાં રસ છે, સો OQ is OP, it is also obvious result, જો OP અને OQ સમાન છે તો OQ અને OP સમાન છે કહી શકાય, સો ધેટ ઇમ્પ્લાઇઝ QP belongs to R also અને માટે R સંમિત છે, માટે આ સંમિત છે. કેટલું ઈઝી છે, શબ્દો મળી રહેશે, પ્રયત્ન કરશો તો, પ્રેક્ટિસ કરશો તો. હવે છેલ્લી વસ્તુ આપણે સાબિત કરવાની રહી, કઈ? યસ, પરંપરિત. પરંપરિત માટે શું બનાવવાનું? ચેઇન બનાવવાની. કેવી રીતે લખશો? જો પ્રત્યેક પી ક્યુ આર માટે PQ belongs to R તથા QR belongs to R, PQ belongs to R છે, QR પણ R માં છે, આપણને રસ છે PR belongs to R લાવવામાં. ચલો ભાઈ, PQ belongs to R છે એનો મતલબ O થી P નું અંતર બરાબર O થી Q નું અંતર, તથા QR belongs to R છે એનો મતલબ O થી Q નું અંતર is equal to O થી R નું અંતર. આ પણ obvious result છે ભાઈ, OP is OQ, OQ is OR, so we can say there is a chain OP is OR, ભાઈ O થી P નું અંતર બરાબર O થી R નું અંતર હોય, so according to definition of this relation, આ સંબંધની વ્યાખ્યા પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે ક્રમયુક્ત જોડ PR પણ R માં છે અને માટે અને માટે આર સામ્ય સંબંધ છે. હવે જે બીજું વધારાનું પરિણામ આપણે બતાવવાનું છે એની વાત કરવા માંગીએ છીએ, તે આપણને શું કીધું છે કે ભાઈ ઉગમ બિંદુ સિવાયના બિંદુ P માટે, શું કીધું છે? ઉગમ બિંદુ સિવાયના બિંદુ P માટે બતાવો કે રિલેટેડ ટુ ધ પોઈન્ટ P ઇઝ સર્કલ પાસિંગ થ્રુ P, એ ઉગમ બિંદુ કેન્દ્ર બને. હવે આ વસ્તુ તમારા માટે થોડીક જટિલ છે, કારણ જોતા રહેજો. હવે પી ઉગમ બિંદુ માંથી પસાર થતા, સોરી, ઉગમ બિંદુ કેન્દ્ર વાળા અને પી માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ છે. ધારો કે પી માટે વાત કરીએ કે ક્યુપી આર માં છે, ક્યુપી આર માં છે, આનું અર્થઘટન શું થયું? આનું અર્થઘટન એવું થયું કે O થી P નું અંતર બરાબર O થી Q નું અંતર, O થી Q નું અંતર
is equal to O થી P માં અંતર. એનો મતલબ એવો થયો કે ભઈ આ એવી વસ્તુ બતાવવા માંગે છે કે આ ઉગમ બિંદુ છે. O થી P નું અંતર બરાબર O થી P નું અંતર, O થી P નું અંતર બરાબર O થી P નું અંતર, શક્ય એટલા તમામ વિકલ્પોમાં. સો ઇનડાયરેક્ટલી આ એવી વ્યાખ્યા થઈ ગઈ કે ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓ, એવી વ્યાખ્યા થઈ ગઈ. That implies J, J ઉગમ બિંદુ કેન્દ્રવાળા તથા OP is equal to R ત્રિજ્યાવાળા વર્તુળ સમુદાયનું સમીકરણ છે. તમારે આટલો ટીકાઈ દો. J ઉગમ બિંદુ કેન્દ્રવાળા તથા OP બરાબર R ત્રિજ્યાવાળા વર્તુળ સમુદાય, વર્તુળ સમુદાય એટલે વર્તુળો, ફેમિલી ઓફ ધ સર્કલ્સ નું સમીકરણ છે એવું કહી શકાય. સો આ રીતે તમે આની ચર્ચા કરી શકો છો. એના પછી આપણે જઈએ છીએ 12મા દાખલામાં. કેટલા મિનિટ્સ? જો 12મો દાખલો શું કહે છે? So that the relation are defined in the set A of all triangles. ત્રિકોણના બધા જ ગણો, ત્રિકોણોના ગણને A કીધો છે. And the relation are is set of T1, T2. T for triangle. બે ઘટકો લીધા છે T1, T2. Where T1 is similar to T2. T1 અને એ T2 ને સમરૂપ છે, અથવા T1 અને T2 સમરૂપ છે. T1 અને T2 સમરૂપ છે. હવે સમરૂપ થવા માટે આપણી પાસે જુદા જુદા પરિણામો છે કે ભાઈ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય તો ત્રિકોણ સમરૂપ કહેવાય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો ત્રિકોણ સમરૂપ કહેવાય. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. એના આધારે અહીંયા સમરૂપતા ચર્ચવાની છે. અને પછી પાછું એમાં પણ એડિશનલ પરિણામ આપ્યું છે. જુઓ દોસ્તો, એન્ડ સી, કન્સિડર થ્રી રાઈટ એંગલ ટ્રાયંગલ્સ. ત્રણ આપણને કાટકોણ ત્રિકોણ આપ્યા છે વિથ ધ સાઇડ્સ 3, 4, 5. એ પહેલા ત્રિકોણની બાજુઓનું માપ છે 3, 4, 5. બીજા ત્રિકોણની બાજુઓનું માપ છે 5, 12, 13. અને ત્રીજા ત્રિકોણની બાજુઓનું માપ છે 6, 8, 10. વિચ ટ્રાયંગલ્સ અમોંગ T1, T2, T3, આ ત્રણમાંથી કયા ત્રિકોણો એકબીજા સાથે સંબંધિત છે? અંડર ધીસ રિલેશન, સમરૂપતાના સંબંધથી T1, T2, T3માંથી કયા ત્રિકોણો એકબીજા સાથે સંબંધિત છે એવું કહેવાનું છે. એટલે બે પ્રશ્નો છે. પહેલા તો આપણે એવું કીધું છે અહીંયા કે સો ધેટ ઇટ ઇઝ ઇક્વિવેલન્સ રિલેશન, આ સામ્ય સંબંધ છે. એની એ જ વાત, સામ્ય સંબંધ બતાવવા માટે શું કરવાનું દોસ્તો? ત્રણ ચર્ચા, સ્વવાચક, સંમિત, પરંપરિત, એની એ જ વાત. 16 દાખલા આપ્યા છે, બહુ સારી વસ્તુ છે. પ્રેક્ટિસ સારી થાય, ઉદાહરણ દાખલા પણ જોઈ લેજો, યાદ રાખજો દોસ્તો. પ્રેક્ટિસની જ જરૂર છે. ચેપ્ટર ચાલે છે ત્યાં સુધી જ તમે આ બધી વસ્તુ જોશો. જેવું નવું ચેપ્ટર ચાલુ થશે આ બધી વસ્તુ આપણી સાઈડમાં જતી રહેશે, યાદ રાખજો દોસ્તો. સો આ ચેપ્ટરમાં સૌથી વધારે મુશ્કેલી પડે છે, એટલે જ શરૂઆતથી લેવાની મારી ગણતરી છે કે જેથી વધારે રિવિઝન થાય, વધારે એક્ઝામ્સ આપી શકાય અને લાંબા સમય સુધી તમે એને રિવાઇઝ કરી શકો. બરાબર, ચલો પહેલી વાત કરીશું આપણે સ્વવાચક. સ્વવાચક માટે મારે T1, T1 લેવું પડે. T1, T1 લેવા માટે T1 અને T1 સમરૂપ છે એવું બતાવવું પડે. ઇટ ઇઝ ઓલસો ઓબ્વિયસ રિઝલ્ટ, ભાઈ T1 અને T1 સમરૂપ જ હોય. બે ત્રિકોણ એકના એક જ હોય તો એ સમરૂપ હોય. એના ખૂણા સમાન થાય, એની બાજુએ સમાન થાય, એથી ગુણોત્તરો સમાન થાય. તો આ ઓબ્વિયસ રિઝલ્ટ થઈ ગયું કે પ્રત્યેક T1 માટે T1 અને T1 સમરૂપ છે. Therefore, T1, T1 will be member of this R. આ સંબંધનો એ ઘટક થશે અને માટે આ સ્વવાચક છે. માટે આર સ્વવાચક છે.
પહેલી વાત પૂરી થઈ ગઈ દોસ્તો, સંમિત માટે સંમિતમાં ક્રમ બદલો, T1 T2 છે તો T2 T1 છે એવું લાવવાનું છે, પ્રત્યેક T1 T2 બિલ T2 માટે. ધારો કે T1 D2 R માં છે, T1 D2 R માં છે એવું આપણે લઈ લીધું, હવે T2 T1 R માં છે એવું આપણે સાબિત કરીશું. પ્રત્યેક T1 D2 બિલોંગ્સ ટુ R માટે T1 અને T2 સમરૂપ છે માટે T2 અને T1 સમરૂપ થાય. આ પણ ઓબ્વિયસ રિઝલ્ટ છે, ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ એક્સપ્લેન, આ પણ તમે સમજી જાઓ એવી વસ્તુ છે કે ભાઈ T1 અને T2 સમરૂપ છે, ઓબ્વિયસ T2 અને T1 સમરૂપ થશે. T2 અને T1 સમરૂપ છે, સો ઇઝીલી વી કેન સે T2 T1 ઇઝ મેમ્બર ઓફ R. Whenever T2 T1 is member of R, જ્યાં સુધી R માં છે, we can say therefore R સમિત છે. So easy. પ્રેક્ટિસ થઈ ગયા પછી તો ઈઝી લાગશે, પણ ઈઝી નથી લાગશે એટલા માટે કે તમે ખૂબ મહેનત કરી હશે. સમજાય છે? હવે આપણે વાત કરવા માંગીએ છીએ પરંપરિતની. પરંપરિત શું કહે છે ભાઈ? ચેન બનાવો કે T1 T2 R માં છે, T2 T3 R માં છે, તો T1 T3 R માં છે બતાવું છે. પ્રત્યેક T1 T2 T3 માટે ધારો કે T1 T2 બિલોંગ્સ ટુ R તથા T2 T3 belongs to R. આ આપણે લઈ લીધું છે. હવે આપણને રસ છે કે T1 T3 R માં છે એવું બતાવવામાં. T1 T3 R માં છે એવું બતાવવામાં. અહીંયા દેખાતું ના હોય તો જરા લખી લેજો, OP is OQ તથા OQ is OR માટે OP is OR માટે OP is OR OP બરાબર OR છે તો PR R માં છે એવું લખી શકાય. PR નામની ક્રમયુક્ત જોડ R માં છે અને PR R માં છે તો PQ belongs to R, QR belongs to R માટે PR belongs to R. આથી R પરંપરિત છે, R પરંપરિત છે. દેખાયું હવે? આથી R પરંપરિત છે. તમને દેખાય? હમણાં લખ્યું આર પરંપરિત છે અને માટે આર સામ્ય સંબંધ છે, તો સમજી જશે. હવે અહીંયા એ જ વાત પરંપરિતની જ વાત કરવા માંગીએ છીએ. T1 T2 R માં છે, T2 T3 R માં છે, તો T1 T3 પણ R માં છે એવું બતાવવું છે, એવું આપણે સાબિત કરવું છે. બરાબર? ચલો અહીં T1 અને T2 સમરૂપ છે તથા T2 અને T3 સમરૂપ છે. ભાઈ T1 અને T2 સમરૂપ છે એટલે કે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. વળી T2 અને T3 પણ સમરૂપ છે એટલે કે તેની પણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. સો પરિણામે આપણે કહી શકીએ કે T1 અને T3 સમરૂપ છે તો તેની પણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે અથવા અનુરૂપ ખૂણાઓ સમાન છે. ભાઈ T1 અને T3 સમરૂપ છે માટે એકોર્ડિંગ ટુ ધ રિલેશન T1 T3 બિલોંગ્સ ટુ R અને માટે R પરમ પરિચ છે. હવે R સ્વવાચક છે, R સંમિત છે,
અને આર પરમ પરિચ્છેદ માટે આ સામ્ય સંબંધ છે. હવે આપણને ત્રણ ત્રિકોણ અહીંયા આપ્યા છે, ત્રણ કાટકોણ ત્રિકોણ અહીંયા આપ્યા છે. એ કાટકોણ ત્રિકોણોની બાજુઓના માપ આપ્યા છે અને એમાં એવું કીધું છે કે કયા ત્રિકોણો આ સંબંધથી એકબીજા સાથે સંબંધિત છે. જો ટી વન ની બાજુઓના માપ, ટી વન ની બાજુઓના માપ છે 3, 4, 5. ટી ટુ ની બાજુઓના માપ છે 5, 12, 13. ટી થ્રી ની બાજુઓના માપ છે 6, 8, 10. અહીં ટી વન અને ટી થ્રી માટે જો હું અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઉં છું 3/6, 4/8 અને 5/10, ઓલ હેવ સેમ રેશિયો, ત્રણેયનો સમાન ગુણોત્તર છે, ત્રણેયનો સમાન ગુણોત્તર છે 1/2, 1/2, 1/2. ધેરફોર ટી વન અને ટી થ્રી સમરૂપ છે, માટે ટી વન ટી થ્રી ઇઝ મેમ્બર ઓફ આ. ટી વન અને ટી થ્રી એકબીજાના સંબંધી છે, જ્યારે ટી ટુ ને કોઈ સંબંધ છે નહીં. થઈ ગયું. હવે થોડો ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે અહીંયા થોડું બ્લર થયું હશે દોસ્તો, સોરી, પણ હવે લગભગ સેટ થઈ ગયું છે એટલે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. નેટના લીધે ક્યારેક આવા પ્રશ્નો થતા હોય છે, સો થોડા કોઓપરેટ થજો મિત્રો, જેથી આપણું કામ અટકે નહીં, આપણો જે આ સમય છે એનો આપણે પૂરેપૂરો લાભ લઈ શકીએ. સો 12મો દાખલો બી અહીંયા પૂર્ણ થાય છે આપણો. એના પછી આજે આપણે આ સ્વાધ્યાય પૂરું કરવા માંગીએ છીએ, ટાઈમ થઈ જાય તો પણ આપણે આ સ્વાધ્યાય પૂરું કરીશું આજે, યાદ રાખજો. ક્લિયર પોઈન્ટ્સ અહીંયા બી લગભગ બધાને દેખાતું હશે, હવે દેખાય છે બધું. ક્વેશ્ચન નંબર એના પછી આપણે સ્ટાર્ટ કરવા માંગીએ છીએ 30. જો તો આ વંચાય છે, આ નથી વંચાતું. ધારો કે ટી વન ટી ટુ આરમાં છે, તો ટી વન અને ટી ટુ સમરૂપ છે, માટે ટી ટુ અને ટી વન સમરૂપ છે અને માટે આરમાં છે, માટે સંમિત છે. જો કદાચ વંચાતું ના હોય તો તમે ત્યાંથી લખી લેજો. સંમિતતાના ક્રમબદ્ધિને આપણે ગુણધર્મ અહીંયા વાત કરી છે. સેટિંગ નથી કરેલું આજે. ચલો ક્વેશ્ચન નંબર 13 પર આપણે જઈ રહ્યા છીએ. સો દેટ ધ રિલેશન આર ડિફાઇન્ડ ઇન સેટ એ ઓફ ઓલ પોલિગોન્સ. ગણ એ એ તમામ બહુકોણનો ગણ છે, લખવું હોય તો લખી શકાય એ ઇઝ ઇક્વલ ટુ તમામ બહુકોણોનો ગણ. એન્ડ રિલેશન આર ઇઝ ડિફાઇન્ડ ઓન સેટ એ, એ પર વ્યાખ્યાયિત સંબંધ છે. P1, P2 is member of R. P for polygon. Polygon એટલે બહુકોણ. બહુકોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટ્કોણ, સપ્તકોણ, અષ્ટકોણ, આ બધા જે બહુકોણો જ કહેવાય છે કે એન બાજુ સુધી આપણે જઈ શકીએ. યાદ હોય તો કદાચ ક્રમચયમાં આપણો આવો દાખલો આવ્યો હતો કે એન બાજુવાળા બહુકોણોની સંખ્યા ફલાણી છે,
વિકર્ણોની સંખ્યા પાલાણી છે ટિપ્પણી છે યાદ હોય તો યાદ કરજો દાખલો એનો એક સૂત્ર ભી આપણે આપેલું છે ઓકે p1 p2 બિલોંગ્સ ટુ આજા p1 એન્ડ p2 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ p1 અને p2 ના બાજુઓની સંખ્યા સમાન છે p1 અને p2 ના બાજુઓની સંખ્યા સમાન છે આવો આપણને સંબંધ આપ્યો છે કે જ્યારે બે બહુકોણની બાજુઓની સંખ્યા સમાન હોય બે બહુકોણની બાજુઓની સંખ્યા સમાન હોય ત્યારે તે તેનાથી બનતી ક્રમિક જોડાણમાં છે p1 is related with p2 polygon 1 is related with polygon 2 when they have same number of sides જ્યારે તેમની બાજુઓની સંખ્યા સમાન છે આ આપણો પ્રશ્ન છે આપણે સાબિત કરવું છે કે આ સંબંધ સામ્ય સંબંધ છે અહીંયા આપણે કીધું છે સો ધેટ ઇઝ એન ઇક્વિવેલન્સ રિલેશન બતાવો કે તે સામ્ય સંબંધ છે વોટ ઇઝ ધ સેટ ઓફ ઓલ એલિમેન્ટ્સ ગણ એના કયા ઘટકો રિલેટેડ ટુ ધ રાઈટ એંગલ ટ્રાયંગલ ટી વિથ સાઇડ્સ 3 4 એન્ડ 5 જેની બાજુઓનો માપ 3 4 5 હોય એવા આની સાથે સંબંધિત ત્રિકોણો શોધો બરાબર કેટલા ત્રિકોણો એવા મળશે એની આ વાત છે ચલો પહેલા અહીંયાની વાત કરીએ છીએ ત્રણ સંબંધ એની એક ચર્ચા સ્વવાચક સમમિત પરંપરિક પહેલા સ્વવાચકની વાત સ્વવાચક માટે ઘટક પોતે ઘટક લેવાનો છે p1 p1 આરમાં લાવવા માટે મારે બતાવવું પડે p1 અને p1 ની બાજુઓની સંખ્યા સમાન છે તો એ તો ઓબ્વિયસ પરિણામ થયું બિલકુલ તમે અહીંયા લખી શકો છો પ્રત્યેક p1 p2 હવે અહીંયા એ ધાર્યો છે તો બિલોંગ્સ ટુ એ માટે તમે આગળ એવું લખી શકો કે સમતલના રહેલા બિંદુઓનો ગણ તો બિલોંગ્સ ટુ એ લખો નહીંતર ખાલી આવું લખશો તો પણ ચાલશે કે પ્રત્યેક p1 p2 માટે કંઈ ખોટું નથી p1 અને p1 ની બાજુઓની સંખ્યા સમાન છે p1 અને p1 ની બાજુઓની સંખ્યા સમાન છે that implies according to this formula we can say p1 p1 is member of r p1 p1 is member of r that implies r સ્વવાચક છે ભાઈ સમજી શકાય સ્વવાચકમાં દરેક ઘટક પોતાની સાથે સંકળાયેલો છે એવું આપણે સાબિત કરવું છે માટે r સ્વવાચક છે બરાબર એના પછી આપણે જઈએ છે પર સંમિત ઉપર સંમિત ઉપર સંમિત સાબિત કરવું છે સંમિતમાં શું કરીશું ભાઈ ક્રમ બદલો સોરી પ્રત્યેક p1 બિલોંગ્સ ટુ માટે કારણ કે આપણે અહીં એક જ ઘટકની જરૂર છે સંમિતમાં આપણે બે લઈશું પ્રત્યેક p1 p2 belongs to a માટે ધારો કે p1 p2 belongs to a છે r છે p1 p2 r માં છે એનો મતલબ શું થયો that implies p1 અને p2 ની બાજુઓની સંખ્યા સમાન છે p1 અને p2 ની બાજુઓની સંખ્યા સમાન છે ભાઈ p1 અને p2 ની બાજુઓની સંખ્યા સમાન હોય તો p2 અને p1 ની બાજુઓની સંખ્યા સમાન થાય સમાન થાય p1 અને p2 ની બાજુઓની સંખ્યા સમાન હોય તો p2 અને p1 p1 અને p2 ની બાજુઓની સંખ્યા સમાન છે તો p2 અને p1 ની બાજુઓની સંખ્યા સમાન થાય ભાઈ એનો અર્થઘટન એવો થયો કે p2, p1 પણ r માં છે આમ p1 p2 r માં છે તો p2 p1 પણ r માં છે માટે
આર સંમિત સંબંધ છે. હવે પરંપરિક માટે શું કરવાનું? ચેઇન બનાવ. ચલો ચેઇન બનાવીએ છીએ. પ્રત્યેક પી વન પી ટુ પી થ્રી બિલોંગ્સ ટુ એ માટે. ધારો કે પી વન પી ટુ આરમાં છે તથા પી ટુ પી થ્રી પણ આરમાં છે. પી વન અને પી ટુ આરમાં છે, પી ટુ અને પી થ્રી આરમાં છે. ભાઈ પી વન પી ટુ આરમાં ક્યારે હશે? ઓબ્વિયસ, જ્યારે એમની બાજુઓની સંખ્યા સમાન છે. સો પી વન અને પી ટુ ની બાજુની સંખ્યા સમાન છે તથા પી ટુ પી થ્રી પણ આરમાં છે. પી ટુ અને પી થ્રી ની બાજુઓની સંખ્યા સમાન છે. હવે જુઓ, પી વન અને પી ટુ ની બાજુની સંખ્યા સમાન છે. ધારો કે બંનેની બાજુની સંખ્યા સાત સાત છે. પી ટુ અને પી થ્રી ની બાજુઓની સંખ્યા સમાન છે. ભાઈ પી ટુ ની સાત છે તો પી થ્રી ની સાત છે. આમ સાત 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 સાત. સો શું કહી શકાય? ધેટ ઇમ્પ્લાઇઝ પી વન અને પી થ્રી ની બાજુઓની સંખ્યા, ભાઈ પી વન અને પી થ્રી ની બાજુઓની સંખ્યા સમાન હોય તો આ પણ ઓબ્વિયસ રિઝલ્ટ થઈ ગયું કે પી વન પી થ્રી પણ આરમાં છે. પી વન પી ટુ આરમાં છે, પી ટુ પી થ્રી આરમાં છે. સો પી વન પી થ્રી આરમાં છે અને માટે આ પરંપરિત છે. હવે જો આર પરંપરિત હોય તો આર સ્વવાચક છે, આર સંમિત છે, આર પરંપરિત છે અને માટે આર સામ્ય સંબંધ છે. હવે જે એડિશનલ ક્વેશ્ચન આપણને પૂછ્યું છે તથા શું કીધું છે અહીંયા કે વોટ ઇઝ ધ સેટ ઓફ ઓલ એલિમેન્ટ્સ, વોટ ઇઝ ધ સેટ ઓફ ઓલ એલિમેન્ટ્સ, બધા જ ઘટકોનો ગણ એ રિલેટેડ ટુ ધ રાઈટ એંગલ ટ્રાયંગલ ટી વિથ ધ સાઈડ્સ 3 4 5. હવે અહીંયા આપણને જે બહુકોણ આપ્યો છે એ ત્રિકોણ આપ્યો છે. ભાઈ ત્રિકોણ જરૂરી છે? કાટકોણ ત્રિકોણ છે કે સમબાજુ ત્રિકોણ છે કે સમલંબ કે અન્ય કોઈ ત્રિકોણ છે, વિષમબાજુ એને બાજુઓની સંખ્યા સાથે સંબંધિત છે આપણી વાત, ત્રિકોણના પ્રકાર સાથે સંબંધિત નથી. ત્રિકોણ છે ને, કેટલી બાજુઓ થઈ? ત્રણ. વાત પૂરી થઈ. તો આપણો જે દાખલો છે બાજુઓ પર આધારિત છે. કેટલી બાજુ છે? ચાહે કાટકોણ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય, વિષમબાજુ ત્રિકોણ હોય, સમદ્વિભુજ કાતરી હોય, કોઈ ફેર નથી પડતો. ઓલ હેવ થ્રી સાઇડ્સ. તો અહીંયા બાજુઓની સાપેક્ષે આપણે વાત કરીએ છીએ. એટલે અહીંયા ભલે એ લોકોએ રાઈટ એંગલ કીધું, ભલે કાટકોણ ત્રિકોણ કીધું, આપણા માટે તો એ ત્રિકોણ જ રહેવાનો. તો અહીંયા શું કીધું છે આપણને જુઓ કે વોટ ઇઝ ધ સેટ ઓફ ઓલ એલિમેન્ટ્સ એ રિલેટેડ ટુ ધ ટ્રાયંગલ ટી વિથ ધ સાઇડ્સ. હવે ટી ને ત્રણ બાજુઓ છે, ત્રિકોણ ટી ટી ને ત્રણ ચાર પાંચ માપ વાળી ત્રણ બાજુઓ છે. હવે આની સાથે સંબંધિત ઘટકો આપણે લાવવા છે. તો આપણે ધારી લઈએ છીએ કે ભાઈ આની સાથે સંબંધિત ઘટકો લાવવા હોય તો ટી વન ટી, ધારો કે હવે આપણે એની સાથે સંબંધિત ઘટક માટે આવું લાવવા માંગીએ છીએ. ટી વન ટી બિલોંગ્સ ટુ આર છે એવું બતાવવું છે. ભાઈ આવું ક્યારે બતાવી શકીએ? આવું ત્યારે બતાવી શકીએ કે જે આ આપણો માંગેલો ગણ છે, આ આપેલો ગણ છે ટી. અહીંયા મેં ટી વન ધારી લીધું નવું. હવે ટી વન માંગેલો ગણ છે. ભાઈ ટી વન કેટલી બાજુ વાળો બહુકોણ છે એ આપણો પ્રશ્ન છે, બરાબર? તો ટી વન ટી આર માં ક્યારે કહેવાય? જ્યારે ટી વન અને ટી ની બાજુઓની સંખ્યા સમાન હોય. ધેરફોર ટી વન અને
तीन बाजूनी संख्या समान छे। એનો મતલબ એવો છે ભાઈ, ટી ને બાજુની સંખ્યા 3 છે તો ટી1 ને, તો જે ગણ એ છે એ આપણો ગણ એ થશે જે માંગેલો એ, ટી1 ઇક્વલ ટુ ત્રિકોણનો ગણ, કારણ કે એની પણ બાજુઓની સંખ્યા 3 છે એટલે દુનિયાના બધા જ ત્રિકોણ એકબીજા સાથે સંબંધિત છે, કારણ કે તમામ ત્રિકોણોની બાજુઓની સંખ્યા 3 3 3 સમાન જ હોય, સો આટલું તમારે વધારાનું લખવાનું છે બરાબર, કારણ કે એ બાજુઓની સાપેક્ષે વાત છે, તેમના માપની સાપેક્ષે વાત નથી। એને પછી 14માં દાખલામાં આપણે જોઈએ છે, જો ક્વેશ્ચન નંબર 14, લેટ L બી સેટ ઓફ ઓલ ધ લાઇન્સ ઇન એક્સ વાય પ્લેન, આપણને એક ગણ આપી દીધો છે, L ઇઝ ઇક્વલ ટુ સમતલ એક્સ વાય ની રેખાઓનો ગણ। હવે અહીંયા એવું નથી કીધું કે રેખા કેવી હોવી જોઈએ, સમક્ષિતિજ પણ હોય, શિરોલંબ પણ હોય, સમસીધીજ કે શિરોલંબ સિવાયની પણ હોય, રેખાઓનો ગણ છે। હવે એનો જે સંબંધ આપ્યો છે એ કંઈક આપણને આ રીતે આપ્યો છે, રિલેશન આર ઇઝ એલ વન એલ ટુ ઇઝ મેમ્બર ઓફ આર, આપણને આવું કીધું છે, સચ દેટ, ક્યારે, જ્યારે એલ વન ઇઝ પેરેલલ ટુ એલ ટુ, એલ વન અને એલ ટુ સમાંતર છે, મતલબ પ્રશ્ન આપણો આવો થઈ ગયો કે ભાઈ બે રેખાઓ એકબીજા સાથે સંબંધિત ક્યારે છે, ક્યારે તેઓ એકબીજા સાથે સંબંધ ધરાવશે, તો કે જ્યારે તેઓ બંને સમાંતર હશે, બસ આ જ એનો સંબંધ છે, ઇટ ઇઝ ધ રિલેશન, ઇટ ઇઝ અવર ડેફિનેશન ઓફ ધીસ રિલેશન, આ સંબંધની આ વ્યાખ્યા થઈ કે ભાઈ બે રેખાઓ સમાંતર છે તો તેઓ સંબંધી છે, નથી છોડવા, બરાબર છે। હવે અહીંથી આપણે સ્વવાચક બતાવવું છે, સંમિત બતાવવું છે, પરંપરિત બતાવવું છે, સ્વવાચક માટે મારે L1 L1 લાવવું પડે, L1 L1 લાવવા માટે મારે શું સાબિત કરવું પડે, L1 અને L1 સમાંતર છે, ભાઈ ઇટ ઇઝ ઓબવિયસ રિઝલ્ટ, આને પણ મારે સાબિત કરવાની જરૂર નથી, પ્રત્યેક L1 બિલોંગ્સ ટુ L માટે L1 અને L1 સમાંતર છે, that implies L1 L1 R માં છે, therefore R સ્વવાચક છે, હતી કી વાત, હવે ધીરે ધીરે તમારો કમાન્ડ આવતો જશે, ધીરે ધીરે, કારણ કે તમે જો બધામાં વસ્તુ તો એકની એક જ છે, ફિલ્ડ ચેન થાય, રેખાઓ આવી, ત્રિકોણો આવ્યા, બિંદુઓનો ગણ આવ્યો, એ સિવાયની ઘટકોની વાત થઈ, એક્સ વાયની પત્ની છે, આ ફલાણું છે, પેલું ટીકણું છે, એક જ સ્થળે રહેતા વ્યક્તિઓનું ગણ, બધા જ જુદા જુદા ફિલ્ડના દાખલા હોય તમે જુઓ। હવે અહીંયા બીજું સંમિત, સંમિત માટે બે ઘટકો લેવાના, પ્રત્યેક L1 L2 બિલોંગ્સ ટુ L માટે, ધારો કે L1 L2 L માં R માં છે, મતલબ L1 અને L2 સમાંતર છે, આપણે લઈએ, હવે આપણે એવું સાબિત કરવું છે કે L2 અને L1 પણ સમાંતર છે, એવું આપણે સાબિત કરવું, ધેટ ઇમ્પ્લાઇસ L1 અને L2
સમાંતર છે ભાઈ, L1 અને L2 સમાંતર હોય તો L2 અને L1 પણ સમાંતર થાય, ઓબ્વિયસ રિઝલ્ટ. હવે L2 અને L1 સમાંતર હોય તો L2 L1 પણ R માં છે તેમ કહેવાય. જો L2 L1 R માં હોય તો L1 L2 R માં છે એવું આપણે લઈ લીધું, L2 L1 R માં છે એવું સાબિત કર્યું, એટલે કે L1 અને L2 સમાંતર છે તો L2 અને L1 સમાંતર છે અને માટે R સમમિત છે. પતી ગઈ વાત. પરંપરિત માટે ચેન બનાવો, L1 L2 R માં છે, L2 L3 R માં છે તો L1 L3 R માં છે. પ્રત્યેક L1 L2 L3 belongs to L માટે ધારો કે L1 L2 R માં છે અને L2 L3 R માં છે, that implies L1 અને L2 સમાંતર છે, આ પણ R માં છે, તથા L2 અને L3 સમાંતર છે. હવે વિચાર, L1 અને L2 સમાંતર છે, L2 અને L3 સમાંતર છે, તો L1 અને L3 સમાંતર થશે ને, ઓબ્વિયસ રિઝલ્ટ છે. પણ ધેટ ઇમ્પ્લાઇઝ L1 અને L3 સમાંતર છે, ધેટ ઇમ્પ્લાઇઝ L1 L3 belongs to R. સાબિત થઈ ગયું પરિણામ, L1 L2 R માં છે, L2 L3 R માં છે, માટે L1 L3 R માં છે અને માટે R પરમ પરિચ છે અને માટે R સામ્ય સંબંધ છે, માટે R સામ્ય સંબંધ છે. વાત પૂરી થઈ ગઈ. હવે એમાં પાછું એક એડિશનલ પરિણામ કદાચ આપ્યું છે, જો સો ધેટ આર ઇઝ ઇક્વિવેલન્સ રિલેશન, એ પછી ફાઇન્ડ ધ સેટ ઓફ ઓલ ધ લાઇન્સ રિલેટેડ ટુ ધ લાઇન y ઇક્વલ ટુ 2x + 4. ભાઈ y ઇક્વલ ટુ 2x + 4 ને સંબંધિત રેખાઓનો ગણ લેવો છે. ધારો કે m ઇઝ y, m છે રેખા, y ઇઝ ઇક્વલ ટુ 2x + 4 આ આપણી રેખા છે. હવે આપણે લાવવું છે કે આની સાથે સંબંધિત રેખાઓ આપણે LM R માં છે તેમ બતાવવું પડે. આપેલું છે A B ની જગ્યાએ Y ની જગ્યાએ લેવાનું, આ લાવવાનું છે. ભાઈ આ R માં છે એવું બતાવવા માટે શું બતાવવું પડે? તેના માટે L અને M સમાંતર છે તેમ બતાવવું પડે. L અને M સમાંતર ક્યારે થાય? બે રેખાઓ સમાંતર ક્યારે કહેવાય? જ્યારે તેમના ઢાળ સમાન હોય. 11મો ટોપિક. આનો ઢાળ 2 છે અને y બરાબર mx + c જોડે સરખાવશો તો આનો ઢાળ 2 છે. હવે આપણે એવી રેખાઓ લાવી છે કે જેનો ઢાળ 2 હોય. આથી L અને M ના ઢાળ સમાન બતાવવા પડે. Therefore L થશે Y is equal to 2X + C, જે આનાથી ભિન્ન છે, વળી આનો ઢાળ પણ 2 છે, જે માંગેલ રેખા, જે માંગેલ રેખા સંમિતિ છે. જો L થશે y equal to 2x + c તો જ LM is a member of R, એટલે આની સાથે સંબંધિત રેખાઓનો ગણ થશે y equal to 2x + c, જે માંગેલ રેખાઓનો ગણ છે. ક્લિયર પોઈન્ટ? જો એની સાથે કોઈ રેખા સમાંતર છે તો જ તે ક્રમિક જોડ R માં આવે. આ એની વ્યાખ્યા થઈ, વ્યાખ્યાને જ આપણે જોવાનું છે, બરાબર. સો 14મો દાખલો આપણે અહીંયા પૂરો થાય છે. એના પછી 15 અને 16
આ બે દાખલા એમસીક્યુ ના છે, બંને દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, બંને દાખલા સહેલા છે, અને આને હોમવર્કમાં આપ્યા પછી લગભગ સંબંધનો ટોપિક અહીંયા પૂરો થાય છે. જો સ્વાધ્યાય એકમાં જઈએ આપણે તો સ્વાધ્યાય એકમાં કદાચ 16 અને 17 આ બે દાખલા સંબંધના આપ્યા છે, એ પણ બંને એમસીક્યુના જ છે, એ બંને પણ તમને એક વખત હોમવર્કમાં જોવા આપું છું. જે મિત્રોને મુશ્કેલી છે, જે મિત્રોને ડાઉટ છે, એ લોકો ફોન કે મેસેજથી મને પૂછી શકે છે, કારણ કે થોડીક તમે પ્રેક્ટિસ કરશો તો જ વધારે ખ્યાલ આવશે. એટલે એ બે દાખલા અને વત્તા આ અહીંયા સુધી આપણું કામ પૂરું થાય છે. આજે આખો બીક આપણો સંબંધનો ટોપિક ચાલે. જો સંબંધના 16 દાખલા, કેટલા 16, પણ મેં 5 લેક્ચર એમાં લીધા છે. તમે જુઓ કેટલા લેક્ચર લીધા, મેં 5 લેક્ચર્સ લીધા છે મિત્રો. સો સંબંધને તમે બિલકુલ અંડર એસ્ટિમેટ ના કરશો, લાઇટ ના લેશો, અને એને પ્રેક્ટિસ ફૂલ કરજો, કારણ કે પ્રેક્ટિસ માંગી લે એવો જ એ ટોપિક છે. આવતીકાલે રવિવારની રજા છે, એટલે સોમવારે ફરીથી આપણા સમય 10 થી 11 આપણે મળીશું. ત્યાં સુધી તમામ મિત્રોએ આગળ ચાલેલા ચેપ્ટરનું રિવિઝન કરવું. ઓકે, સી યુ, બાય બાય.